वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री हरे कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। कथा श्रवण करता दरेक भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पुर आठमू तरंग साइठमू सदगुरु आधारानंद स्वामी आ तरंग में अद्भुत बात लखे छे। अंग्रेजोनी नीति अने रीति केवी हती एना मुक्त कंठे वखाण करे छे। श्री हरि की सुनी के बात ही हरिजन जे ते रहाय प्रेम मगन भय मन ही बोले अति हितलाय। श्री हरि की सुनी के बात ही आवी रीते वड़ताल मा रामनवमीना समयानुं अद्भुत आयोजन थयुं छे। देश देशांतरना लाखों भक्तों पधार्या छे अने उत्सवना आगला दिवसे दरेक भक्तों ने श्रीहरिए चेतवणी आपी। अजाण्या माणसनो विश्वास न करता, जाजू धन अने सोनू साथे न राखता, तमारा दीकराओ नाना छोकराओ एनु जतन तमे पोते करजो, चौकीदारना भरोसे न रहता, आ बदा भगवानना भक्तो सत्संगी छे एम तमे आंधळो विश्वास न करी लेता, आ जाजा माणसोमां कोई चोर ठग पण आवी जाय। आवी रीते चेतवणी आपी श्रीहरिए कहेली वात सांभळी बधा हरिभक्तो मनमां अति राजी थया अने अति हेतभावथी अंदर अंदर एकबीजाने वातो करवा लाग्या के श्रीजी महाराजने आपणी केटली चिंता छे, आपणा कल्याणनी चिंता तो करे छे पण आ लोकनी पण केटली नानी नानी चिंता महाराज करे छे। मनुस्मृतिमां एक प्रसंग आवे छे दादा, सलाह कोने आपवी अने कोने न आपवी। घणीक वार माता पिताने भय देखातो होय કે દીકરો આ માર્ગે આ દિશામાં આગળ વધશે તો ચોક્કસ ખાડામાં પડવાનો, માતા પિતાને ભય દેખાય છે પણ દીકરો એ ભયને નથી સમજી શકતો। વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું માણસનું મન કેવું છે, 3M કયા કયા, મન માન અને મોહ, ઇન એની ડેન્જર સિચ્યુએશન આ ત્રણમાંથી એક જ ભાગ ભજવે છે। શ્રીજી મહારાજે વચનામૃતમાં ધ બેસ્ટ એક્ઝામ્પલ કહી શકાય, કેવી અદ્ભુત વાત કરી। માણસનું મન કેવું છે, બાળક જેવું। બાળક અગ્નિને પકડવા જાય, તલવારને પકડવા જાય, હવે જો પકડવા દઈએ તો પણ બોલો દુઃખ, અને ના પકડવા દઈએ તો પણ
આપણા લોયાધામ પરિવારના એક હરિભક્ત, એનો એક નાનો દીકરો, નામદેવ તમે બધા જાણો. આ દીકરો ખૂબ નાનો હતો, એને આદત કેવી પડી ગઈ, દોડીને કિચનમાં પહોંચી જાય. કારણ કે કિચનમાં મમ્મી હોય બા હોય એટલે છોકરાને ત્યાં જ વધારે ગમે. હવે છોકરાને કિચનમાં જવાની એટલી બધી આદત પડી ગઈ, દોડી દોડીને જતો રહે. અમેરિકાના કિચન તો ખુલ્લા હોય. કિચનમાં એકવાર તેલ ગરમ કરવા મૂક્યું હશે, ભજીયા બનાવવાના. બહેનો કંઈ આઘા પાછા થયા, દીકરો રમતો રમતો કિચનમાં પહોંચી ગયો. અતિ નાનો દીકરો આમ ઊંચો થયો, ઉપર હાથ નાખ્યો અને પેલું ઉકળતું તેલ કઢાયું, ગરમ લાગ્યું એટલે આમ ખેંચ્યું અને છોકરાના માથું બચી ગયું, પણ પગ ઉપર ઉકળતું તેલ પડ્યું. છોકરાનું માથું તો બચી ગયું, શરીર તો ભગવાને બચાવી લીધું. હવે તમે વિચારો, પછી એના મમ્મી પપ્પા એને પકડી રાખે, રડારડ કરે, કિચનમાં જાય તોય દુખી અને ના જાય તોય દુખી. સલાહ કે ટકોર કે રોકટોક, આ ત્રણેય વસ્તુ એક જ સરખી છે. પણ તમને કોઈ ક્યારે આપે કે તમે એની સલાહ સાંભળીને, એક તો સાંભળવાની તમારી તૈયારી હોય તો આપે. આજે માતા પિતા એક શબ્દ બોલે ને, એના પહેલાં તો દીકરા શું કે, ડેડી ડૂ યોર બિઝનેસ, કહી દે છે કે નહીં? ડેડ ડોન્ટ ડિસ્ટર્બ મી, કહી છે કે નહીં? મિત્રની કલાકો વાત સાંભળનારા છોકરાઓ મા બાપની એક વાત નથી સાંભળી શકતા, પછી માતા પિતા શું બધી વાતે સલાહ આપશે ને? માટે કહેવાનું શું, કોઈકની વાત સાંભળતા શીખીએ, કોઈકની વાત સહન કરતા શીખીએ અને કોઈકની વાત સમજતા શીખીએ. આ ત્રણ વસ્તુ આવડી જાય ને તો એ જીવનમાં ભૂલો ન પડે. તમારે સાંભળવાની આદત હોય તો કોઈ સંભળાવશે જ, અને સાંભળ્યા પછી સહન કરવાની આદત હશે તો કોઈ કડવી વાત પણ કરી શકશે, અને કડવી વાત કોઈ કરશે અને તમે જો એમાં સમજી શકશો તો તમારા માટે ફળ કેવું મળશે, હંમેશા મીઠું અને ઉત્તમ મળશે. સાંભળતા શીખો, સહન કરતા શીખો અને સમજતા શીખો. માતા પિતા કડવી વાત કરે છે પણ એના હૃદયમાં શું છે, મીઠો ભાવ છે ને, દીકરાનું હિત કરવું છે, એવો છે ને આશય. શ્રીજી મહારાજે કેટલી કડવી વાત કરી, અમે ઘણીવાર કરી છે વાત, જે માનશે એ સુખી થશે, નહીં માને એનું અમે જાણતા નથી. પછી અમારો વાક કાઢશોમાં બધું મહારાજે કહી દીધું છે, પણ હરિભક્તોએ સવળું લીધું, હિતકારી વાત માની. ઘણી વાર કથામાં કહું છું, આ વસ્તુ સમજાઈ જાય ને હરિભક્તો રાજી થયા, પરસ્પર વાત કરવા લાગ્યા કે મહારાજ કેટલી ચિંતા કરે છે આપણી, ધ્યાન રાખજો, હા ભૂલ ન થઈ જાય. આ મહારાજની વાત આપણે ભૂલી ન જઈએ. કદાચ કોઈ હરિભક્ત આ વાતને ભૂલતો હોય તો આપણે એને સાવધાન કરીએ, મહારાજની વાતની યાદી અપાવીએ. આવી બધી વાતો કરવા લાગ્યા અને પછી એ બીજી વાતો કરે છે. શ્રીહરિના મુખની આવી વાત ન સાંભળી હોય તો જીવ તો કેવો ગમાર છે, પળે પળે ભૂલ કરી નાખે એવો છે. તે જ્યારે મૂર્તિનું ધ્યાન કરીએ ત્યારે સ્પષ્ટ દેખાય છે. ધ્યાન કરતી વેળાએ મન મૂર્તિમાં જોડાતું નથી. હવે હરિભક્તો વાતો કરે છે, એ શું બોલ્યા એ બધું આધારાનંદ સ્વામી લખે છે. ધ્યાન કરતી વેળાએ મન મૂર્તિમાં જોડાતું નથી, પણ અન્ય માયિક વિષયોનું ચિંતન સહજ થાય છે. સત્સંગમાં હજારો વર્ષથી એક પ્રશ્ન ચાલ્યા જ કરે છે. હમણાં બાળકોની શિબિરમાં નાના નાના બાળકોએ, 15 વર્ષના 16 વર્ષના દીકરાઓએ જે પ્રશ્નો પૂછ્યા, હૃદયમાં એટલો આનંદ થાય. આપણા લોયાધામ પરિવારના નવા જનરેશનના દીકરાઓ આટલું સમજે છે ને, એ જ કાફી છે. કેવી રીતે ક્રોધને કંટ્રોલમાં કરવો, કેવી રીતે કામને કંટ્રોલમાં કરવો,
એટલી સરસ અભાવ અવગુણની નાના નાની નાનામાં નાની અધ્યાત્મની જે વાતો દીકરાઓ પ્રશ્નોત્તરીમાં પૂછતા હતા, ભગવાનના ભક્તને ખબર હોવી જોઈએ. એમાં એક પ્રશ્ન વારંવાર પૂછાય છે કે સ્વામી, પૂજા કરવા બેસીએ, માનસી કરવા બેસીએ ત્યારે થોડી જ વારમાં મન ક્યાં જતું રહે ખબર જ નથી પડતી. એટલી ખબર પડે ને દાદા, એ પહેલું પગથિયું છે. ખબર પડે તો પછી આગળ સુધારો કરે. જેને રોગની ખબર જ નથી એ ક્યારે દવા કરવાનો? પહેલાં તો રોગને ઓળખવો પડે, ઓળખ્યા પછી રોગનું કારણ શોધવું પડે, કારણ શોધ્યા પછી જ દવા કામ કરે છે. હરિભક્તો વાત કરે છે કે મૂર્તિમાં મન લાગતું નથી અને માયામાં મન સહજ ખેંચાઈ જાય છે, તેમાં પણ કંઈ ઉપયોગી થતું નથી. માયિક વિષયો તો બધા કેવા છે? તથ્યહીન છે, સત્વહીન છે, એકદમ તુચ્છ અને નઠારી વસ્તુમાં મન જોડાય છે. મૂર્તિમાં તો અનંત લાભ રહ્યો છે. એક પલકવાર પણ હૃદયમાં જો મૂર્તિ ધારી હોય તો તેનો અનંત ઘણો લાભ છે. એક પલકવાર પણ મૂર્તિ હૃદયમાં ધારી હોય તો એનો અનંત ઘણો લાભ છે, અનંત ઘણો. સવારની કથામાં મૂર્તિ ચિંતામણીની કથા ચાલે છે ને દાદા, કેવી અદ્ભુત વાતો. આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, હરી ધરી ન ધરશે એવી અચરજકારી છે. અલૌકિક મૂર્તિ આજની ધરે ધર્મ કુમાર, એ જોતા ના વે જોડમાં આસમ અન્ય અવતાર. સમર્થ મૂર્તિ સુખ ભરે ધરી ન ધરશે કોઈ, સર્વોપરિ છે શ્રી હરે સહજાનંદ પ્રભુ સોય. સર્વોપરિ છે શ્રી હરે સહજાનંદ પ્રભુ સોય. મૂર્તિમાં એક પળ વાર પણ આપણું મન જો ઓતપ્રોત થાય ને, ઓતપ્રોત, ખાલી દર્શન નહીં. વચનામૃતમાં મહારાજે વાત કરી કે ઇન્દ્રિયો સાથે આત્મા પણ જો પરોવાઈ જાય એવી રીતે મૂર્તિના દર્શન કરે ને તો મૂર્તિમાં એટલું સુખ છે. વચનામૃતમાં મહારાજે વાત કરી ભગવાનની મૂર્તિનું સુખ એક ક્ષણ વાર પણ ભોગવે તો એમ લાગે કરોડો યુગોથી મૂર્તિનું સુખ ભોગવું છું. અને જગતનું સુખ કેવું છે? કરોડો જન્મથી જીવ ભોગવે છે તો પણ હજી શું લાગે છે? જાણે કે ભોગ્યું જ નથી. પાતાળ સુધી પૃથ્વી ફાટે, ગમે એટલું પાણી નાખે એ ભરાતી જ નથી. એમ જગતનું સુખ કેવું છે? સંતોષથી ભરેલું છે. જન્માંતરોથી જીવ સ્ત્રી ધન પદ પ્રતિષ્ઠા વૈભવ વિલાસ એમાં રચ્યો પચ્યો જ છે ને, હજી કોઈને ધરો થયો? શાસ્ત્રમાં એવી બધી વાતો લખી છે પણ હવે આ ઘડિયાળનો કાંટો અને આ બાજુ કથા. બ્રાહ્મણોગ્નિર યમો રાજા પયોધી રુદરમ ગૃહમ, સાંભળજો, સાત વસ્તુ યાદ રાખો. બ્રાહ્મણો અગ્નિ, બ્રાહ્મણોગ્નિર યમો રાજા, બ્રાહ્મણનું પેટ એટલે કે બ્રાહ્મણ એટલો બધો અસંતોષી હોય, કોકના ઘરે પૂજા કરવા જાય, યજમાન સારો હોય તો 5-50 રૂપિયા દક્ષિણા મૂકે તો બ્રાહ્મણના મનમાં થાય 50 જ મૂક્યા, 500 મૂક્યા હોત તો કેવું સારું થાત. દક્ષિણા ઉપર જીવનારો આખો સમાજ કાયમ માટે કેમાં જીવે છે? અસંતોષમાં. બ્રાહ્મણો અગ્નિ, નંબર ટુ અગ્નિ. અગ્નિમાં ગમે એટલા લાકડા નાખો, એક નાના એવા અગ્નિના કુંડમાં આખી દુનિયાના લાકડા નાખી દો તો એ અગ્નિ ધરાવવાનો નથી. યમરાજ, આ પૃથ્વી ઉપરથી કેટલા માણસોને એને લીધા લીધા નરકમાં, હજી એને ધરો થયો? રાજા, ગમે એટલો ટેક્સ લે તો પણ એને ક્યારેય એમ ન થાય કે હવે પ્રજાનો ટેક્સ માફ કરીએ.
પયોધી સમુદ્રમાં ગમે એટલું પાણી નાખો છતાં એ સમુદ્ર ક્યારેય ભરાતો નથી. ઉદરમ માણસનું પેટ, કેટલી રોટલી, કેટલું શાક, કેટલું બધું. ક્યારેક તમે બેઠા બેઠા કેલ્ક્યુલેશન કરો ને, આ મંદિરનો હોલ ભરાઈ જાય ને આપણે, આસિદ ભગત, એટલું આપણે ઉપાડી ગયા છીએ. હા દાદા, અમે એકવાર બેઠા બેઠા રોટલીનું કેલ્ક્યુલેશન માંડેલું થોડું થોડું. એમાં તમે પછી પાઉંભાજી ને શાક અને પીઝા ને નાસ્તો ને બ્રેકફાસ્ટ ને ચા ને કોફી ને શું કહેવાય પછી શરબત ને જ્યુસ ને બધું જો ગણ્યું હોય. પયોધી, ઉદરમ અને ગૃહમ, ગ્રહસ્થનું ઘર, એમાં ગમે એટલી સજાવટ કરે એને એમ થાય કે હજી આ ખુરચી એક લાવવાની બાકી રહી ગઈ, હજી એક ટેબલ લાવવાનું બાકી રહી ગયું. એમ કરતાં કરતાં માણસને જવાનો સમય. એ મેડી મંદિર મોલત જી કે, મેડી મંદિર મોલત જી કે, એક દિન ભોય બિછાના હે, જાના હે નર જાના હે, ઘર છોડી અકેલા નર જાના હે. સાત વસ્તુ ક્યારેય પુરાતી નથી. શાસ્ત્રો એમ કહે છે, સપ્તાની નેવ પૂરયંતી, ગમે એટલી મહેનત કરો. માટે આપણે ભગવાનના ભક્ત છીએ, એમાંથી પાછા વળવાનો એક જ માર્ગ છે, મૂર્તિમાં મનને પરોવીએ. તમે ઝૂંપડામાં રહેતા હશો ને તો પણ રાજા જેવો આનંદ હશે, જો મૂર્તિમાં મન ચોટશે તો. એક પળવાર મૂર્તિમાં મન લાગે ને તેનો અનંત ઘણો લાભ છે. બીજા માયિક ચિંતનમાં તો ઘણું નુકસાન છે, ભલે ને તે બ્રહ્માના ભોગ સમાન સુખ મળતા હોય. એક પલક કરે મૂર્તિ કો ધ્યાના, નિરત સુરત કરી કે એક તાના, નિરત સુરત કરી કે એક તાના, કોટી બેર વિધિ સમ સંપત પાવે, કોટી બેર વિધિ સમ સંપત પાવે, પલક ધ્યાન કે સમ નહીં આવે. અતિ આસક્તિ રાખીને નિરત સુરત, શબ્દ કેવો સરસ વાપર્યો, આસક્તિ અને સુરત એટલે એકતાન. એકતાન થઈને એક પલ શ્રીહરિની મૂર્તિનું ધ્યાન કરે તો તે માણસ કોટીવાર બ્રહ્માના સુખ અને સંપત્તિને પામે ને, તો પણ એક પલ શ્રીહરિની મૂર્તિના ધ્યાનના સુખની સમાન એ આવે નહીં. આવું મોટું સુખ ભગવાનની મૂર્તિમાં છે. વડોદરાના શ્યામભાઈ નાની ઉંમરથી મૂર્તિમાં હેત થયું. નાનો બાળક નિર્દોષ હોય, કુમળા છોડને તમે જે બાજુ વાળો એ બાજુ વળી જાય, આ કડવું સત્ય છે. અત્યારે આ પૃથ્વી ઉપર વધારે ને વધારે શોષણ બહેનો અને બાળકોનું થઈ રહ્યું છે, તમને ખબર છે. દુનિયાભરની સરકાર એની સામે અત્યારે ઝુંબેશ માંડીને બેઠી છે, બહેનોનું અને બાળકોનું શોષણ, બાલ મજૂરી તમે જુઓ. એની જાજી ચર્ચા નથી કરવી. નાના નાના બાળકોને બ્રેઇન વોશ કરીને આતંકવાદને રવાડે કેવી રીતે ચડાવી રહ્યા છે ત્યારે આપણે જાણીએ છીએ. આ દરરોજની ઘટનાઓ છે, આમાં અમેરિકા જેવા દેશ પણ બાકાત નથી, અંદર ખાને બધે ચાલુ છે. પણ નાનો બાળક એ નિર્દોષ છે. નિર્દોષ બાળકને કુમળા છોડને જેમનો વાળો એમ વળી જાય, એને જો ભગવાનની મૂર્તિમાં હેત કરાવી દો ને, ભગવાનની મૂર્તિમાં પ્રેમ કરાવી દો ને, બાળક ચોટી જાય. આ શ્યામભાઈ મૂર્તિમાં હેત થયું, પલાઠીવાળી મીરાબાઈની જેમ મૂર્તિ સાથે રમ્યા કરે, મૂર્તિ સાથે વાતો કરે, મૂર્તિને રમાડે, જમાડે, જગાડે, પોઢાડે, આવી રીતે કર્યા કરે. અને એમાં પછી તો શ્યામભાઈ મોટા થયા, એના માતા પિતા ટોકે, તો ધ્યાન રાખતી નથી, ઘરનું કામ કરતી નથી, પણ હવે તેનું મન ક્યાં લાગી ગયેલું, મૂર્તિમાં. જમવા માટે ઊભી ન થાય, શ્રીજી મહારાજને ચિંતા થાય, શ્યામબાઈ માટે થાળ અક્ષરધામમાંથી મહારાજ લઈ આવે, એને જમાડે, એના કપડાં ફાટી ગયા,
મહારાજ ક્યારે ગાંડી તારા કપડાં ફાટેલા છે, મહારાજ શું ચિંતા છે? અરે પણ તને ચિંતા નહીં, અમને ચિંતા થાય છે કે મારો ભક્તાઓ દુઃખી. અક્ષરધામમાંથી શ્રીજી મહારાજ કપડાં લાવીને આપે. એકવાર શ્યામબાઈએ કહ્યું, મહારાજ થાળ મારે બનાવી તમને જમાડવાનું, આ તો તમે બનાવી મને જમાડો છો. મહારાજ કહેતો, તું બનાવને અમે ક્યાં ના પાડીએ છીએ? તો કે ગ્રોસરી નથી, તમે લાવી દો. પછી મહારાજ ગ્રોસરી આપે, શ્યામબાઈ થાળ બનાવે, મહારાજને જમાડે ને પછી જમે. ભગવાનની મૂર્તિમાં જેનું મન લાગી જાય ને દાદા, તેને આ બધા અનુભવ થાય. હવે તમે તો ક્રેડિટ કાર્ડ ને પછી ડેબિટ કાર્ડ ને પછી કયું માસ્ટર કાર્ડ ને પછી વિઝા કાર્ડ, કેટલા બધા કાર્ડ હોય તોય હજી તમને ક્યાંક ને ક્યાંક ભય સંતાવતો હોય. અને અમારી પાસે ખિસ્સું નહીં, કાર્ડ નહીં, એકાઉન્ટ નહીં, બેલેન્સ નહીં, તો પણ જો અમારા ધ્યાન સ્વામી, જ્ઞાન સ્વામી આ બધા સંતો. કારણ શું? મૂર્તિમાં જોડાણ. કયું કારણ છે દાદા? આ ચાર દિવાલ વચ્ચે રહેવું ને, એ મૂર્તિમાં જોડાણ હોય ને તો રહી શકે, બાકી જેવા તેવાનું કામ નહીં. એસો હે ધ્યાન મે ફલ અપારા, મૂર્તિ મે ચોટ તન તોવું લગારા. એસો હે ધ્યાન મે ફલ અપારા, ભગવાનની મૂર્તિના ધ્યાનમાં કેટલું મોટું ફળ છે. શ્રીહરિની મૂર્તિના ધ્યાનનું ફળ આવું અપાર ઈચ્છે, છતાં આપણું મન મૂર્તિમાં લગારે ચોટતું નથી, આ મોટી મુશ્કેલી છે. આવી રીતે હરિભક્તો વાતો કરે છે. ભગવાનની મૂર્તિ આવી અત્યંત દુર્લભ છે. તે મૂર્તિ ભૂમિ ઉપર પ્રગટ થઈ અને હાલમાં વિચરણ કરે છે અને આપણને મળી છે. એવા મોટા છો મહારાજ, જીવન જાણું છો, તે તો મળ્યા છો મુને આજ, જીવન જાણું છું. ભગવાનનો મહિમા ગમે એટલો આપણે વિચારીશું, પણ એક વાતની ભૂલ ન થવી જોઈએ. હું ઘણી વાર કહું છું, ત્રણ વિચાર કરવા જોઈએ. પહેલો પ્રાપ્તિનો વિચાર, પછી મહિમાનો વિચાર, અને ત્યાર પછી રાજીપાનો વિચાર. ત્યારે તમે કોઈક વસ્તુને સંપૂર્ણ માણી શકો. નિષ્કુળાનંદ સ્વામી લખે છે મહાત્મ્ય ચિંતામણી, અક્ષર અક્ષરથી છો પર જીવન જાણું છું, અક્ષર બ્રહ્મ તમારું ઘર, જીવન જાણું છું. કેટલો બધો મહારાજનો મહિમા લખ્યો. અવતારના અવતારી, ઈશ્વરના ઈશ્વર, તમીશ્વરાણામ પરમમ મહેશ્વરમ, તમ દેવતાનામ પરમમ ચ દેવતમ. કેટલો મહિમા લખતા લખતા સ્વામી આખો ડાયવર્ઝન લીધો. ડાયવર્ઝન કેવી રીતે લીધો? મહારાજ તમે આટલા મોટા છો, પણ એના કરતાં મોટી વાત કઈ? હાથી તો હાથી જ છે, પણ એ હાથી જ્યારે કીડીને મળવા આવે ત્યારે બહુ મોટી વાત બને. દાદા, સાચી વાત કે ખોટી વાત? એમ સ્વામીએ ડાયવર્ઝન લીધો. મહારાજ તમારો મહિમા તો છે, પણ એના કરતાં મોટી વાત. એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, તે મળ્યા છો મુને આજ, જીવન જાણું છું. મળ્યા છો એમ નહીં, તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો, જીવન જાણું છું. માતાના ગર્ભમાં તમે રક્ષા કરી, તે તો આડો આંક જ વાળ્યો, જીવન જાણું છું. કેટલી રક્ષા કરી? આજ દિન સુધી તમે રક્ષા કરનારા છો. પલે પલે કરો પ્રતિપાળ તમે છો. અને સ્વામી આ બધું લખતા લખતા જાણે કે ભાવવિભોર થઈને બોલ્યા, તમે બિરુદ પાળ્યું તમારું, જીવન જાણું છું. જોયું નહીં કર્તવ્ય અમારું, અમારી લાયકાતને આધારે તમે સુખ નથી આપ્યું. અમારી લાયકાત વિના તમે અમારી રક્ષા કરી છે, અમારા ઉપર કૃપા વરસાવી છે. આને કયો વિચાર કહેવાય? પ્રાપ્તિનો વિચાર. કયો વિચાર? પ્રાપ્તિનો વિચાર. પછી મહારાજ કેવા છે એ કયો વિચાર કહેવાય? મહિમાનો વિચાર. પછી એ મહારાજને બસ હવે રાજી કરી લેવા છે. કોઈ પણ ભોગે એને જે ગમે એ કરવું છે, એ નથી ગમતું એ તો નથી જ કરવું. આને શું કહેવાય? રાજીપાનો વિચાર.
રાંકને રતન મળે પછી જતન કરીને સાચવે ને. એમ જ્યારે ભગવાનની મૂર્તિનો મહિમા વિચારી, એની પ્રાપ્તિનો વિચાર કરી અને પછી રાજી કરવા માટે રાત દિવસ ઝંખે ને, તો ભગવાન તો સસ્તા છે. મીરાબાઈએ કહ્યું, નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું, ભગવાન મોંઘા નથી. કોઈ બહુ સરસ લખ્યું છે, કોઈ આધુનિક લેખકે, કે મફતમાં મળતું સુખ મેલીને માણસ મોટી કિંમત ચૂકવી દુઃખ મેળવે છે. બોલો, સુખ મફત કે દુઃખ મફત? હે, સુખ મફત. જો મારા દાદાઓ કેવા સુખ્યા છે, અવતારો મંદિરમાં મફતનું સુખ છોડી અને લોકો મોટી કિંમત ચૂકવીને શું મેળવે છે? દુઃખ મેળવે છે. આવી રીતે હરિભક્તો વાતો કરે છે, એ મહારાજ પ્રગટ થયા છે, વિચરણ કરે છે, આપણને મળ્યા છે. તો પણ જે મનુષ્ય આવી આ મૂર્તિના ભાવથી દર્શન નથી કરતા, તે તો અધમમાં પણ અત્યંત અધમ છે. એના જેવો કોઈ હીન નથી, અતિશય હીન છે. અને જે મનુષ્ય પ્રેમ ભાવથી શ્રીહરિના દર્શન કરે છે, તો તેને સમાન બીજો કોઈ મોક્ષ ભાગી જીવ નથી. દર્શકીએ મૂર્તિ કે જે હું, દર્શકીએ મૂર્તિ કે જે હું, ઇતને હે મનુષ્ય ભુવિ પરતે હું, ઇતને હે મનુષ્ય ભુવિ પરતે હું. નવી વાત શરૂ થઈ છે. જેણે આ પ્રગટ ભગવાનની મૂર્તિના દર્શન કર્યા હોય એટલા ખરેખર પૃથ્વી ઉપર મનુષ્ય છે. બીજા ભલે મનુષ્ય જન્મ પામ્યા છે તો પણ મોક્ષ નહીં પામે, કારણ કે તેમણે શ્રીહરિના પ્રગટ દર્શન કર્યા નથી. અહીં વડતાલના સમયમાં દૂર દેશથી આવેલા ઘણા રાજાઓએ ભાવભર્યા હૃદયથી શ્રીહરિના દર્શન કર્યા છે. તેઓએ હૃદયના ઘણા હેતથી વારંવાર પ્રગટ શ્રીહરિની સેવા અને પૂજા કરી છે. બાહુમાં લઈને હેતથી શ્રીહરિને ભેટ્યા છે, ગદગદ કંઠ થયા છે. આવા કેટલાક રાજાઓએ પ્રગટ શ્રીહરિના યોગથી પોતાનો ઉદ્ધાર કરી લીધો. આવા અપાર રાજાઓ હાલ વડતાલમાં ભેગા થયા છે. આ બધી વાતો હરિભક્તો કરે છે. જેણે દર્શન કર્યા, જેણે સેવા કરી, જેણે પૂજા કરી, જે પ્રભુને ભેટ્યા, જેણે પ્રભુની કંઈક મરજીને સમજી લીધી, એ બધા કૃતકૃત્ય બન્યા. મનમાં ઘણો આસ્તિક ભાવ રાખીને જેણે શ્રીહરિની કાનથી વાત સાંભળી, ભલે તેઓ ઘણા દૂર દેશમાં હોય, 10,000 કે 12,000 કોસ દૂર હોય, આટલા દૂર કોણ હતા ત્યારે? અંગ્રેજો. હવે બધી વાત એની કરે છે, કારણ કે જ્યારે શ્રીજી મહારાજ વડતાલમાં આ સમય આ ઉત્સવો કરે છે, એ સમય દરમિયાન અંગ્રેજો ઇન્ડિયામાં આવી ગયા છે. અંગ્રેજોમાં ડનલપ સાહેબ, એરન સાહેબ, આ બધા અંગ્રેજો શ્રીહરિથી પ્રભાવિત થયા હતા. એટલા માટે અંગ્રેજ તો કેવા છે, બધી વાત આમાં આવશે. તમે વિચારો, 200 વર્ષ પહેલા આપણા શાસ્ત્રોમાં અંગ્રેજો વિશે કેવું લખ્યું છે, સાંભળો તમે. આજે કહેવાય છે ને, અમેરિકા ઇઝ ધ ગ્રેટ, પણ આના મૂલ્ય ક્યાં પડ્યા છે? સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે પોતાના મુખે સર જોન માલ્કમ, ઇંગ્લેન્ડથી આવેલા વાઇસરોય, એની વાતો કરી છે. જો તમે વાંચો ને, મહારાજ કહે, રાજા છે પણ સોનાના ઘરેણા નથી પહેરતો, દાઢી મૂછ નથી રાખતા. આપણા દેશના રાજાઓ તો મૂછોવાળા રાજા, પાઘડીવાળા રાજા, સોનાના ઘરેણાવાળા રાજા, દાઢી મૂછ નથી રાખતો. ન્યાય અને નીતિમાં માનનારો છે. ઈસુના આપેલા 10 આજ્ઞાવચનો એને અખંડિત સાથે ધ્યાન રાખનારો છે. મહારાજના વચનો સત્સંગી જીવનના. હવે અહીંયા શું કહે છે, 10-12 હજાર કોષ દૂર હોય એ લોકોએ આસ્તિક ભાવે, નિષ્ઠાથી નહીં, કયા ભાવથી? આસ્તિક ભાવે. અંગ્રેજોમાં એ સમયમાં એક વાત ફેલાણી હતી કે આપણે શસ્ત્રથી જે ક્રાંતિ નથી કરી શક્યા, એ ક્રાંતિ સ્વામિનારાયણ ભગવાને શસ્ત્ર વિના શાસ્ત્રથી કરી છે. એટલા માટે તો અંગ્રેજો ક્યાંથી ક્યાંથી ખેંચાયા. છેક આ ચર્ચા ઇંગ્લેન્ડમાં થઈ. એ જમાનામાં ઇંગ્લેન્ડ માટે કહેવાતું સન નેવર સેટ્સ ઇન ધ એમ્પાયર ઓફ બ્રિટન,
સનસેટ નહોતો થતો એ જમાનામાં બ્રિટનમાં મિટિંગ થઈ કે ભારતને આપણે તાબે લેવું છે, તેમાં કયા કયા પરિબળો કામ કરી શકે એવા છે. એમાં ઇંગ્લેન્ડથી લોકોને ખબર પડી કે ગુજરાતમાં એક એવા જ્યોતિર્ધર છે, એ જો આપણે તાબે થાય તો એક વ્યક્તિની પાછળ આખું ગુજરાત આપણને મળી જાય. બીજી વાઘેલા ગુજરાતીના બહુ સારા લેખક એને લખ્યું છે, જો ભગવાન સ્વામિનારાયણ, સાંભળજો, જો ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં પ્રગટ ન રહ્યા હોત તો આજે કેરળની જે દશા છે એના કરતાં વધારે ભૂંડી દશા કોની હોત? ગુજરાતની હોત. ગુજરાતના સારા સાહિત્યકારોએ સ્વીકાર્યું છે, આપણે બધા ગુજરાતના લોકો છીએ, આજે આપણે સુખી છીએ, કંઈક સારા સત્સંગી છીએ, કંઈક સારા સંસ્કાર છે. આ બધાના મૂળમાં ભગવાન સ્વામિનારાયણની કૃપા, એના સંતોનો દાખલો, એના સંતોની મહેનત. 10-12 હજાર કોસ દૂર રહેલા અંગ્રેજો એણે આસ્તિક ભાવે કરીને ભગવાન સ્વામિનારાયણની ઘણી બધી વાતો જાણેલી, સાંભળેલી, અનુભવેલી. હવે શું શું વાત આવે છે? બધી વાત આવે છે. તેમણે એટલે કે ઇંગ્લેન્ડ જેવા દૂર દેશમાં રહેલા અંગ્રેજોએ એટલે દૂર રહીને પણ વારંવાર શ્રીહરિના ચરિત્રોને યાદ કરીને પોતાના જન્મને સુધારી લીધો. જન્મથી લઈને અહીંયા આવ્યા ત્યાં સુધીમાં શ્રીરે જે ચરિત્રો કર્યા, જે વર્ષે જે દેશમાં જે ચરિત્ર વર્તમાન નિયમોને જેટલા ફેરવતા બદલતા, આ બધું ત્યાં રહ્યા થકા એ લોકો સાંભળે છે. કારણ કે અંગ્રેજની પહેલેથી નીતિ કેવી હતી કે આખી દુનિયામાં શું શું ચાલે છે આપણે જાણવું જોઈએ. અમેરિકાનું તો પહેલેથી સૂત્ર એ જ છે. અત્યારે આખી દુનિયામાં ગમે તે ચાલતું હોય તો CIA કહેવાય છે ને, આપણા ભારતની અંદર પેલો ડેમ તૂટેલો, કયો ડેમ? મચ્છુ ડેમ. અને ભારતના લોકોને ખબર ન પડી એ પહેલાં અમેરિકાને ખબર પડી ગઈ કે ડેમ તૂટી ગયો છે, અને અમેરિકાની ન્યૂઝ એજન્સીઓએ ભારતને જગાડ્યું કે ભાઈ જાગો, તમારો ડેમ તૂટ્યો, કેટલા બધા માણસો મરે છે, બોલો. હા ભાઈ, આપણે આભાર તો માનવો જોઈએ ને દાદા, ના માનવો જોઈએ? આ નીતિ આ લોકોની આજથી નહીં, 200 વર્ષથી આવી છે. દેશ દેશના જેટલા રાજાઓ હોય, ત્યાંની પ્રજા જેવી રીતની હોય, કોના વર્તનમાં કેટલું દૈવત છે, જે નીતિ અને અનીતિ કહેવાતી હોય તેને પણ એ લોકો એટલે દૂર રહ્યા થકા જાણતા. જેટલા મત કહેવાતા હોય તે ગુરુઓની જેવી નીતિ હોય, તેમની બધી રીત તેમની એવી રીત હતી કે તેઓ બધું જાણી લેતા. તેમની એટલે અંગ્રેજોની એવી રીત હતી કે કયા દેશમાં કયા કયા સારા માણસો છે, દૈવતવાળા માણસો છે, આ એક દ્રષ્ટિ હોય છે. બહુ મોટા પુરુષોની આ દ્રષ્ટિ હોય છે, દીર્ઘદ્રષ્ટા હોય ને એની આ દ્રષ્ટિ હોય છે. આપણા પૂજ્યપાદ ગુરુજી, એમને પણ કોઈ તેજસ્વી, કોઈ ભણવામાં હોશિયાર, કોઈ ખૂબ સારો ગુણિયલ મુમુક્ષુ દેખાય ને, એટલે ગુરુજીને થાય કે આને સાધુ બનાવો છે. અને પછી એવા જે તૈયાર થયેલા બધા મણી રત્નો જેવા એ બધા ક્યાં ભેગા થયા? અલોયાધામમાં. તમે જો એક એક સંતો આપણા જુઓ અત્યારે, આખા વડતાલ દેશમાં તમે પૂછો, અરે વડતાલ દેશના ગાદીપતિ આચાર્ય શ્રી મહારાજને તમે પૂછો, આખો સંપ્રદાય યાદ કરે છે. જે ગુરુ વગેરેમાં જેટલી નીતિ રહેલી હોય તેટલો તેમની સાથે તેઓ પ્રેમ રાખતા. નીતિ વિનાના માણસો સાથે લોકો પ્રેમ કે સંબંધ રાખતા નહીં. જેમાં જેટલી અનીતિ હોય તેમનું તેઓ કોઈ દેવત લેતા નહીં. સ્વયં રાજા થઈને પણ જે નીતિને ન જાણતા હોય તો તેને અંગ્રેજો પશુના જેવા પશુ ગણી માનતા હતા. અત્યારે અમેરિકા ભારતના રાજા કે સરકારને આટલું બધું સ્થાન અને માન આપે છે, એનું કારણ શું છે? કે અત્યારે ભારતના રાજા કેવા છે? નીતિવાળા છે. એને ખબર છે આ નીતિવાળો છે, ન્યાયવાળો માણસ છે. આપણે એને માન આપીશું એમાં આપણી પણ મોટાઈ છે. દુનિયા જે નજરથી જોતી હોય, બરાબર, તમે જુઓ એક એકથી ક્રાંતિકારી પગલાં લઈ રહ્યા છે. અંગ્રેજોની આ નીતિ છે, સત્યને ઓળખી શકે છે, સત્યને સમજી શકે છે, સત્યને સ્વીકારી શકે છે. વર્ષોથી આ લોકોની પરંપરા છે. આ બધા શબ્દો તમે જુઓ અત્યારે આપણને સાચા લાગે,
તમે અત્યારે મારા કરતાં વધારે જાણતા હશો, અને આના પહેલાંના જે હતા એને કોઈ પૂછનારું નહોતું હતું. બોલો, રાજાનું દૈવત તો નીતિ છે, નીતિ વિનાનો રાજા તો મળદા જેવો છે. નીતિમાં જ રાજ્યને સંપત્તિ રહી છે. ખરેખર એટલી સરસ આ બધી વાતો છે ને, જો કોઈને સમજાઈ જાય ને દાદા, જીવનમાં નીતિનું મૂલ્ય એટલું મોટું છે. આપણે જેને ધર્મ કહીએ છીએ ને, એ જ ધર્મ લોકમાં આવે એટલે નીતિ બની જાય છે. હમણાં આમાં જ વાત આવશે આગળ. ક્યારેક ક્યારેક એમ થાય કે જે દેશ ધર્મ પ્રાણ દેશ કહેવાતો, ભારત દેશ, ભારત દેશનો પ્રાણ કોણ હતો? ધર્મ. એ દેશની આવી દુર્દશા કેમ? સ્વામી વિવેકાનંદે આના ઉપર લખ્યું છે. આપણા આદરણીય બાબુ કાકા, ગુજરાત અને મહારાષ્ટ્ર આઝાદીનો જંગ થયો, દાદાએ જોયો છે. મહાત્મા ગાંધીને પણ દૂરથી એમણે સારી રીતે જોયા છે, સ્પષ્ટ રીતે. વિનોબા ભાવે, રવિશંકર મહારાજ એમની સાથે વર્ષો સુધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટા પડ્યા ત્યારે વિનોબાજીએ, રવિશંકર દાદાએ જે દાખલો કર્યો, ગુજરાતના એ મહાનાયક ઇન્દુ કાકા આ બધાની સાથે વર્ષો સુધી કામ કર્યું છે. અને મશાલ યાત્રાની અંદર, ગુજરાતની અંદર સૌથી પહેલી મશાલ યાત્રા લાવનારા બાબુ કાકા. તમે વિચાર તો કરો, આટલું મહાન વ્યક્તિત્વ, એમ કહી શકાય આખું ગુજરાત ઊભું થયું એમાં મહત્વની ભૂમિકા જેણે જેણે ભજવીને આખા ગુજરાતના નિર્માણમાં, એમાંનો એક વ્યક્તિ એટલે કોણ? બાબુ કાકા. નરેન્દ્રભાઈ મોદી ઘણા વર્ષો પહેલા અમેરિકા આવ્યા ત્યારે શોધતા શોધતા બાબુ કાકાને મળવા આવેલા. આપણા દેશમાં કોઈ ખરેખર કર્મઠ હોય, જેણે બલિદાન આપ્યું હોય, એની કિંમત ન રહી. દેખાય છે કે નહીં આપણને? આ તો અત્યારે સારી સરકાર છે, ન્યાય અને નીતિવાળી સરકાર છે. આપણે જાણીએ છીએ આપણા દેશની નીતિ કેવી અત્યારે સુધરી છે. નરેન્દ્રભાઈ મોદી વિદેશ આવે, અમેરિકા આવે, રેડ કાર્પેટ હોય, આટલું સ્વાગત હોય, અને વ્હાઇટ હાઉસમાં ટોટલ 100% વેજીટેરિયન ફૂડ હોય, અને તેમ છતાં નવરાત્રિનું વ્રત ચાલતું હોય, ઉપવાસ ચાલતા હોય, અને ઓબામા સાહેબની સાથે ખાલી એક જ્યુસ કે પાણી પીને ઊભા થઈ જાય કે મારાથી નહીં જમાય, મારું વ્રત ચાલે છે, આ નીતિ ન કહેવાય દાદા? જે માણસે પોતાના પરિવાર માટે, પોતાની જાત માટે એક રૂપિયાનું કરપ્શન નથી કર્યું, આ નીતિ ન કહેવાય? સ્વાર્થી પ્રજા, બહુ સરસ અમેરિકાના કોઈ ક્રાંતિકારી માણસે લખેલી વાત છે. અપ્રામાણિક પ્રજાને ક્યારેય પણ પ્રામાણિક નેતા નથી મળતો. કારણ કે નેતા ક્યાંથી આવે છે? પ્રજામાંથી જ. માટે આપણા દેશની અંદર આટલા વર્ષોથી દુઃખ, દુર્દશા, ગરીબી આ બધું હતું, એની પાછળ આપણે જ જવાબદાર હતા. અત્યારે ખરેખર સમય છે, પૂજ્યપાદ ગુરુજીની પણ આજ્ઞા છે, અમારા સંતોની પણ ભલામણ છે કે આપણે સારી સરકાર માટે પ્રજાને, દેશવાસીઓને જાગૃત કરવા જોઈએ. સ્વાર્થ છોડીને, પોતાનું જ વિચાર છોડીને, દેશનું ભલું જેમાં થાય એમાં આપણું બધાનું ભલું છે. દેશમાં ન્યાય, નીતિ, કાનૂન અને વ્યવસ્થા આવે એમાં જ આપણું હિત છે. કોઈ ટેક્સ નહીં ભરે એમાં શું ફાયદો છે કોઈને? સરવાળે નુકસાન છે. આતંકવાદ કેટલો ખતરનાક છે તમે જાણો છો. વેનેઝુએલા દેશની મેં કાલે વાત કરી, એવા તો કેટલા દેશ છે. અમે ગયા છીએ યુગાન્ડા, ઇદી અમીનની. યુગાન્ડા કેટલી વખત અમે ગયા છીએ, કેન્યા કેટલી વખત ગયા છીએ, ઇથોપિયાની વાત તમે જાણો, હેલે સેરાસેની વાત. આ હમણાંના દાખલા બધા બોલું છું, હમણાંની બધી વાતો કરું છું દાદા. ત્યારે સાઉથ આફ્રિકા, વન ઓફ ધ રિચેસ્ટ કન્ટ્રી ઓન ધ અર્થ. આજથી 70-75 વર્ષ પહેલા સાઉથ આફ્રિકા કેટલો રીચ હતો, અમે તો કેટલું ફર્યા, સોનાની ખાણો કેવી હતી દાદા. પાણી વહેતું હોય ને એમ સોનું ને હીરા વહેતા ત્યાં. બોત્સવાના લોકો બોર વીણે ને એવી રીતે ત્યાં હીરા વીણવા જતા. પણ આજે શું દશા થઈ? તમે જાવા જે સાઉથ આફ્રિકામાં, અમે ગયા છીએ,
ત્યાં હરિભક્તો આપણા રહે છે, વારંવાર જાણીએ છીએ, એટલે કહીએ છીએ આ પૃથ્વી ઉપર ધર્મ, ન્યાય, નીતિ અને કાનૂન હશે ત્યાં સુધી સુખ, શાંતિ અને સમૃદ્ધિ હશે. મારું તારું છોડી, પક્ષા પક્ષી છોડી, કેવળ દેશનું હિત થાય એમાં ધર્મનું, સમાજનું, વ્યક્તિનું, બધાનું હિત છે. આને નીતિ કહેવાય. અને મારું જ વિચારું એને શું કહેવાય? સ્વાર્થ કહેવાય. નીતિ વગરનામાં તો કાંઈ સંપત્તિ કહેવાતી નથી. ચક્રવર્તી રાજા હોય તો પણ જો તે નીતિને જાણતો ન હોય તો આંધળો છે. જે નીતિહીન હોય અને વ્યસનોમાં ફસાયો હોય તેને તો તેઓ અતિશય દુર્ભાગ્ય કહે છે. એમ માનતા હતા ભલે તેની પાસે કરોડ હાથીના જેવી સંપત્તિ હોય તો પણ તેના, એટલે કે અંગ્રેજોના મનમાં તેનો કોઈ ભાર રહેતો નહીં. એ લોકો પૈસાવાળાથી ન દબાતા, સમૃદ્ધિવાળાથી ન દબાતા, કોનાથી દબાતા? નીતિવાળાથી. અત્યારે પણ અમેરિકાની પોલિસી દેખાય છે કે નહીં? એવી કે નહીં? તો પણ તેના મનમાં એનો ભાર ન રહેતો. કદાચ અપ્સરાના જેવી કરોડ સ્ત્રીઓ હોય તો પણ જે રાજા, તો પણ તે રાજા, એટલે કે નીતિ વિનાનો રાજા, તેનાથી વિશેષ ખુવાર થવાનો. અતિ સુંદર સ્ત્રી એ રાજાની શોભા નથી. આપણે જાણીએ છીએ ભારત દેશનું પતન એક સ્ત્રીથી શરૂ થયું. પૃથ્વીરાજ ચૌહાણ કેટલો બળિયો રાજા, કેટલો બળિયો રાજા, પણ એક સ્ત્રીમાં આસક્ત થયો, લંપટ બન્યો અને ભારત દેશની કેટલી દુર્દશા, હજાર વર્ષ સુધી દેશે ભોગવ્યું. મૂળમાં કોણ હતો? એક સ્ત્રી. માંડ માંડ દેશ આઝાદ થયો, વળી એક સ્ત્રી એવી ઉમેરાણી, ભારત દેશના બે ટુકડા કર્યા. બે ટુકડા થયા ને એના મૂળમાં એક સ્ત્રીનું બલ, એક સ્ત્રીની આસક્તિ હતી. તમે ઇતિહાસને ઊંડા ઉતરીને જાણતા હશો. હું જાજુ આ ખુલ્લે બોલવા નથી માગતો, બરાબર. એક સ્ત્રી લંપટ ચરિત્રને લીધે દેશના ટુકડા થયા. આજે પણ દેશ ભોગવે છે ને જેટલું બધું, એની પાછળ આ કારણ છે. અપ્સરા જેવી કરોડ સ્ત્રીઓ હશે પણ નીતિ વિનાનો રાજા છે એનાથી ખુવાર થવાનો. અને માણેક કે મોતી જેવી અઢળક ઝવેરાત હોય પણ રાજામાં જો નીતિ ન હોય તો તે ખુવાર થઈ જાય, એવું તેઓ માનતા. કોણ? અંગ્રેજો. જે અર્થ અને ધર્મ કહેવાતા હોય તે પણ નીતિસંમત હોવા જોઈએ. અર્થ અને ધર્મ એ પણ કેવા હોવા જોઈએ? નીતિસંમત. નીતિથી રહિત જે અનેક વ્યસનોમાં ડૂબ્યા રહે છે તેને તેઓ વિવેકહીન સમજતા હતા. જે નીતિથી રહિત હોય તેને તેઓ મર્દા જેવા માનતા. તેમાં કોઈ માણસ સાઈનો ગુણ માનતા નહીં. મેરું જેટલા સોનાના ઘરેણા હોય તો તેને દેખીને તેઓ તેમાં થોડા પણ લોભાતા નહીં, મોહ પામતા નહીં. આ દેશમાં તમે આજે જુઓ, એક માણસ ગરીબ છે, એક માણસ અતિ સુખી છે, તો એકાબીજા ઉપર કોઈ દ્રષ્ટિ નથી બગાડતા. તમને લગભગ જો સેલ્ફ ઓરિએન્ટેડ પબ્લિક આ દેશની તમે જુઓ. કોઈ ગમે એવી ગાડી લઈને જતો હોય ને બાજુમાં હોય ભિખારી હોય તેનું મન ગાડીમાં બહુ લલચાય નહીં. આ તો ઇમિગ્રાન્ટ્સ વધારે આવ્યા એટલે થોડા ઘણા પ્રોબ્લેમ છે, બાકી આ લોકો પોતપોતાની મસ્તીમાં રહેનારા માણસો. અને આપણે ત્યાં તો ગામમાં કોણ આવ્યું કોણ ગયું, આખા ગામનો વહીવટ એકે એક માણસ કરતા આવ્યો. બોલો, તું તારું કર, પરથી ખસ, સ્વમાં વસ, એટલું જ બસ. આ સૂત્ર લખી લેવું જોઈએ. રાજધર્મ જુદો છે પણ વ્યક્તિ ધર્મ તો એ છે, પરથી ખસ, બીજાનું વિચારવાનું બંધ કરીએ, સ્વમાં વસ, પોતાનું વિચારીએ, એટલું જ બસ. આટલું કરીએ ને એમાં પૂરું. અમેરિકાના એવા એવા દાખલાઓ, પ્રસંગો અમે જાણ્યા. માફ કરજો, આજથી 10 વર્ષ પહેલાના અમારા પ્રવચનો તમે સાંભળશો ને આ દેશ વિશે અમે ઘણું બોલતા, પણ આ દેશની નીતિમત્તા, આ દેશની પ્રામાણિકતા, આ દેશની માનવતા, આ દેશની ચોખ્ખાઈ, આ દેશની ટ્રાન્સપરન્સી, અમુક બાબતો આ દેશની જાણ્યા પછી, અરે કેટલી હદ સુધીની નીતિમત્તા, બધી રીતની. દાદા, પેન્સિલ્વેનિયામાં આમિશ લોકોના સ્કૂલમાં શૂટિંગ થયું થોડા વર્ષો પહેલાની સત્ય ઘટના. વચ્ચે મેં ફોટા પણ બતાવ્યા હતા. શૂટિંગ થયું, કેટલા છોકરાઓને નિર્દોષ રીતે મારી નાખ્યા એક વ્યક્તિએ, યુવાન છોકરાએ.
પોલીસ આવી, પેલા છોકરાને પણ શૂટ કરી નાખ્યો કારણ કે બેકાબુ હતો. પણ આ ઘટના પછી દેશમાં વધારે વેર ન વ્યાપે, વધારે ઝેર ન ભળે એટલા માટે સૌથી પહેલાં આમિષ લોકો ભેગા થયા. એ લોકોએ કહ્યું કે જે થયું તે થયું, પણ હવે આની સાઈડ ઇફેક્ટ ન થાય એ આપણે કરીએ. સૌથી પહેલાં શું કર્યું, જે દીકરાએ આ બધાને માર્યા હતા એ દીકરાના માતા પિતાને આપણે મળવું જોઈએ. એનો શું વાંક, એને મળ્યા, દીકરાની પત્નીને મળ્યા. એ લોકો ગિલ્ટી ફીલ કરતા, એને કહ્યું નહીં નહીં, ભૂલ બીજાએ કરી છે, તમારો ક્યાંય વાસે હતો. અને એ બધાની સ્મશાન યાત્રા સાથે કાઢી સમાજને એક સારામાં સારો મેસેજ આપ્યો કે આપણે પરસ્પરનું વેર છોડી દઈએ. કોઈક ખોટું કરતો હોય એને લીધે બીજાને ગુનેગાર માનવાનું આપણે છોડી દઈએ. કેટલીક સમા વિચાર તો કરો, 13 છોકરાઓને મારી નાખ્યા હોય, બીજા 14 જણા ઇન્જર્ડ થયા હોય, અને તો પણ એને માફી આપવી એ આદેશમાં દેખાય છે કે નહીં દાદા? આ ઓછી નીતિમત્તા કહેવાય? એટલાન્ટામાં રોડ ઉપર રહેનાર એક ભિખારીને પાકીટ મળ્યું, પૈસા, કેટલા બધા કેશ પૈસા એની અંદર હતા. અને ભિખારીએ કાર્ડ અંદર શોધ્યું, મોટેલનું કાર્ડ હતું, મોટેલના ડેસ્ક પર જઈને આખું પાકીટ પૈસા સાથે પાછું આપી દીધું. કેમ? ભિખારી પણ આટલા બધા પૈસામાં લલચાતો નથી, એ આ દેશની પોલિસી. અને આપણે ત્યાં બોલો, રાહુલ ગાંધી 72,000 આપવાની વાત કરે છે અત્યારે, સમજો છો ને? ખતરનાક લાલચ છે. હા જો સાંભળો, આ શબ્દો કેવા છે, મેરું જેટલા સોનાના ઘરેણા હોય, સાગરની વાત છે ભાઈ, તો તેને દેખીને પણ તેઓ તેમાં લોભાતા નથી. કોણ? અંગ્રેજો. એટલે સુખી છે, અને જે લોભાય છે બધા 72,000 લેવા જશે, પણ 72,000 સરવાળે. મોહ પામતા નથી, માણેક અને મોતી જેવી જવેરાતને દેખીને તેઓ તેમાં મોહાતા નથી, તેની સન્મુખ લાલચ ભરી નજર ક્યારેય કરતા નથી, તેઓ ક્યારેય ધનના લોભથી મનુષ્યની હત્યા લગારે કરતા નથી. અન્યાયથી ધન લઈને તેઓ મનમાં ક્યારેય અન્યાયથી ધન લઈ લેવાનો તેઓ મનમાં ક્યારેય સંકલ્પ કરતા નથી. પોતાની પ્રજાની સાથે તેઓ દગો કરતા નથી, પ્રજા સાથે વિશ્વાસઘાત નથી કરતા. પોતાની પ્રજાને વધારે સુખી દેખીને તેઓને આનંદ થતો હોય છે. પોતાની પ્રજાને વધારે સુખી દેખીને તેને આનંદ થતો હોય છે. અમેરિકામાં એપલ છે, માઇક્રોસોફ્ટ છે, આ બધી એવી કંપની છે, એક વખત ગવર્મેન્ટ કરતાં એ લોકોની આવક વધી ગઈ છે, તમે જાણો છો બરાબર. તેમ છતાં આ દેશમાં આટલા સમૃદ્ધ માણસો ઈમાનદારીથી સુખ સલામતીથી રહી શકે છે? આ તો હમણાં, બાકી અમે મુંબઈમાં ગયા છીએ, મુંબઈમાં કોઈ હરિભક્ત, નામ નથી કહેતો, એમણે અમને વાત કરી કે સ્વામી આ નવી ગાડી લાવો ને મોંઘી, 3 દિવસથી ગુંડાઓના ફોન આવે છે. વિચારો, કોઈક સારી ગાડી લાવે એટલે ફોન ચાલુ થઈ જાય, બહુ મોટું મોંઘું મકાન કરે ફોન ચાલુ, સલામતી ક્યાં હતી? આ તો અત્યારે સલામતી છે. કોને લીધે છે? એક ન્યાય અને નીતિવાળી સરકારને લીધે. લોકો નથી સમજી શકતા એ વસ્તુ. આપણા ડોક્ટર તેજસ હમણાં જ બિહાર જઈને આવ્યા, મહિના પહેલા, પૂછો તમે. એટલા માટે કહું છું, ન્યાય અને નીતિને પસંદ કરો. ન્યાય અને નીતિને જે ચાહતો હોય એવા વ્યક્તિને ચાહો, એ તમારી નૈતિકતા છે. તમે અનીતિવાળા વ્યક્તિને ચાહો છો, એ તમારી અંદર પડેલી અનૈતિકતા જ છે. તમારી લાલચ એ જ તમારો પ્રાણ લેશે. પોતાની પ્રજાને વધારે સુખી દેખીને તેઓને આનંદ થતો હોય છે. તે પ્રજાના દુઃખને સહન કરતા નહીં, પ્રજાના દુઃખને દેખીને તરત જ તેને ટાળવા પ્રયત્ન કરતા. અને ભાઈ, નીતિ અને સત્સંગ બધું એક જ છે. નીતિ સત્સંગ એક હે, નીતિ કરે ઇહાં સુખ. નીતિ અને સત્સંગ એક છે. નીતિ આલોકમાં સુખી કરે છે અને સત્સંગ પરલોકમાં સુખી કરે છે. અને બંનેનું કામ સંસારના દુઃખ ટાળવાનું છે. જે રાજાએ નીતિ ન રાખી તો તેના રાજ્યને અનીતિએ ડૂબાડી દીધું છે, છતાં પણ તેણે તે દેખ્યું નથી. કેમ? જે તે રાજાને મોહરૂપી અંધારી રાતમાં કાંઈ દેખાતું નથી. રાજાને મોહરૂપી મદિરાનો અત્યંત મદ થવાથી તે મદે તેમને ફેલને આધીન કરી દીધા. તેઓ અમાપ સમૃદ્ધિવાળા હતા, પરંતુ નીતિ વિના પરાધીન થઈ ગયા.
સ્વયં રાજા ઘણો ઉત્તમ હોવા છતાં જે મોહરૂપી રાતથી ઘેરાઈ ગયો હોય તો તે ઉત્તમ માર્ગથી પતિત થઈને અધર્મ માર્ગમાં પડે છે લો. રાજા કે પ્રજા અનીતિ કે અધર્મમાં ગયા એટલે સમજો દંડ ભોગવાના ભોગવાનાને ભોગવાના. અને જગતમાં તે અત્યંત નિર્દોષ નિંદાને પાત્ર બને છે. જેને મોહને કારણે વિષયમાં અતિશય રૂચિ હોય તેનું રાજ્ય તે મોહથી ડૂબી જાય છે. નીતિને અભાવે કોઈનું પણ રાજ્ય ક્યારેય પણ ટક્યું નથી. નીતિ વિના કોઈનું રાજ્ય ક્યારેય ટકતું નથી અને તે બાબતની વાત પુરાણોમાં પ્રસિદ્ધ છે. હવે પુરાણોમાં કઈ કઈ વાત આવે છે ટૂંકમાં વાંચું છું, સાંભળજો બધા. અંગરાજાના પુત્ર વેન થયા, તેણે પોતાનું બધું રાજ્ય ડૂબાડ્યું. ઋષિઓએ તપોબળથી રાજ્યને બચાવ્યું અને ગાદી ઉપર પૃથુ મહારાજને સ્થાપ્યા. ઇન્દ્ર જેવો ઇન્દ્ર અનીતિથી વર્ત્યો તત્કાળ સહસ્ર ભગ થયા. સ્ત્રી આસક્ત થયો ઇન્દ્ર, હજાર છિદ્ર થયા એને, દુર્દશાને પામ્યો. અને ઇન્દ્રે ફરીવાર જ્યારે અભિમાનથી દુર્વાસાનું અપમાન કર્યું તો તેનાથી સ્વર્ગની લક્ષ્મીનો નાશ થયો. ઇન્દ્રને પણ દંડ ભોગવવો પડ્યો. વિશ્વસૃજ દેવોએ મોટો યજ્ઞ કર્યો, તેમાં દક્ષ પ્રજાપતિ આવ્યા. દેવોએ બહુમાન કર્યું પણ શંકરથી તેનું સન્માન થઈ ન શક્યું. પછી દક્ષમાં અનીતિ પેઠી ત્યારે તેનું મુખ બકરાનું થયું. બંને પક્ષે સાપ થયા. આવી વાતો અપરંપાર છે. જ્યારે કોઈ વધારે પડતી અનીતિ કરે છે ત્યારે પરમેશ્વર પોતે અથવા કોઈ બીજા દ્વારા તેને જરૂર દંડ આપે છે, આપે છે ને આપે જ છે. સાંભળો, જ્યારે કોઈ વધારે પડતી અનીતિ કરે છે ત્યારે પરમેશ્વર પોતે અથવા કોઈ બીજા દ્વારા જરૂર તેને દંડ આપે છે ને આપે છે. પોતાના દીકરાને જે ન છોડે, પોતાના પિતાને જે ન છોડે, પોતાની પત્નીને જે ન છોડે, બીજાને છોડે? છેલ્લી વાત ધ્યાનથી સાંભળો. આના ઉપર તો ઘણું બોલી શકાય, ઘણું કહી શકાય. તમે ડાયા છો, સુગ્ન છો એટલે થોડાથી ઘણું બધું સમજી જશો. નીતિવાળા મનુષ્ય ભગવાનને ગમે છે અને ભગવાન નીતિવાળાને ગમે છે. અરસપરસ છે. જેઓ ગુરુ થઈને બેઠા હોવા છતાં નીતિ નથી તો નીતિવાળા લોકો તેમાં કંઈ પ્રતાપને જોતા નથી. રાજા કે ધર્મગુરુની વાત તો કરી, અરે કદાચ દેવતા પણ અનીતિમાન હોય તો પણ નીતિવાળો તેનાથી દબાતો નથી. લો, કોઈ કરોડો રીતે મંત્ર જંત્ર કરે તો પણ નીતિવાળો નિર્ભય રહે છે. આપણા દેશના માણસો વાતે વાતે દબાય, ડરી જાય. આ દેશના માણસો દબાય છે, ડરે છે, કારણ કે હૃદયમાં લાલચ નથી, નીતિમત્તા છે. આપણા માણસો થોડો મંત્ર તંત્ર આવે ધ્રુજવા લાગે, ડરવા લાગે, જુઓ છો ને તમે, ફફડવા લાગે. ભય અને લાલચ નજીક નજીકના છે બંને. વડતાલમાં તે સભામાં બેઠેલા હરિભક્તો પરસ્પર આવી વાતો કરતા હતા. સંતો સુંદર ગરબીના કીર્તનો ગાતા હતા. અડધી રાત થઈ ગઈ એમ જાણીને તરત સુખદાયક શ્રીહરી ઉઠ્યા, પોતાને ઉતારે આવ્યા, બધા પાર્ષદોને બોલાવ્યા. ગામથી બહાર હરિભક્તો ઘણા ઉતર્યા છે, તેમની ચોકી તમારે કરવાની છે, બધા ખબરદાર થઈને રહેજો. આમ પાછી શ્રીહરિએ હરિભક્તોને ટકોર કરી અને પછી શ્રીહરિએ તે સૌ પાર્ષદોને એક એક પ્રસાદીનો ફૂલહાર આપ્યો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રીહરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પુરમાં શ્રીહરિના દર્શનનું મહત્વ તથા પરોક્ષપણે અંગ્રેજોની નીતિની પ્રશંસા એ નામે 60મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી.